વર્ગ ત્રણ એક્સ વત્તા બે નો ભાગાકાર એક્સ ઓછા બે વડે કરીએ અને બીજી રીતે પણ લખી શકાય એક્સ નો વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા બે ના છેદમાં એક્સ ઓછા બે આ અને અને ત્રણેય અભિવ્યક્તિ સમાન જ છે 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 બનાવવા માટે કેટલા વડે પડે તો અહીં આપણે ભાગાકાર કરીએ એક્સ ના વર્ગના છેદમાં એક્સ બરાબર એક્સ તેથી એક્સ વડે ગુણવું પડે અહીં હું એક્સ ચલવાળી હરોળમાં લખીશ એક્સ અને એક્સ નો ગુણાકાર વર્ગ થશે એક્સ અને ઋણ બે નો ગુણાકાર ઋણ બે એક્સ થશે અહીં મોટા ભાગાકારમાં એક્સ નો વર્ગ ઓછા બે એક્સ બાદ કરવાના છે એટલે ઋણ એક વડે ગુણાકાર કરીને ઉમેરતા ઋણ એક વડે ગુણાકાર કરતા ઋણ એક ગુણ્યા એક્સ નો વર્ગ ઋણ એક્સ નો વર્ગ થશે ઋણ એક ગુણ્યા ઋણ બે એક્સ ધન બે એક્સ થશે અહીં x નો વર્ગ અને ઋણ x નો વર્ગ કેન્સલ થશે ઋણ ત્રણ એક્સ અને ધન બે એક્સ ઋણ એક્સ થશે કેટલા વડે ગુણવું પડે ઋણ એક અહીં આપણે ભાગાકાર જોઈએ ઋણ એક્સ અને x નો ભાગાકાર ઋણ એક થાય તેથી ઋણ એક વડે ગુણવો પડે ઋણ એક ગુણ્યા એક્સ ઋણ એક્સ ગુણ્યા ઋણ બે ધન બે થાય અહીં બાદબાકી કરવાની છે અથવા તો વિરુદ્ધ સંખ્યા ઉમેરવાની છે અથવા ઋણ એક વડે ગુણાકાર કરીને આને બાદ કરતા એટલે કે વિરુદ્ધ પદો ઉમેરતા કે ઋણ એક વડે ગુણીને ઉમેરતા ઋણ એક વડે ગુણાકાર કરતા ઋણ એક અને ઋણ એક ધન એક્સ થશે ઋણ એક ગુણ્યા ધન બે ઋણ બે થશે અહીં ઋણ એક્સ અને ધન એક્સ કેન્સલ થશે ધન બે અને ઋણ બે કેન્સલ થશે કોઈ નથી અહીં અહી એક્સ ઓછા એક અને એક્સ ઓછા બે નો ગુણાકાર એક્સ નો વર્ગ ઓછા ત્રણ એક્સ વધતા બે મળવો જોઈએ તેથી આપણે ગુણાકાર કરીએ એક્સ ઓછા એક અને એક્સ ઓછા બે નો ગુણાકાર કરતા ઋણ બે અને ઋણ એક નો ગુણાકાર ધન બે થાય ઋણ બે અને એક્સ નો ગુણાકાર ઋણ બે એક્સ થાય એક્સ અને ઋણ એક નો ગુણાકાર ઋણ એક્સ થાય એક્સ અને એક્સ નો ગુણાકાર એક્સ નો વર્ગ થાય અહીં સજાતીય પદો નો સરવાળો કરતા એક્સ નો વર્ગ ઋણ બે એક્સ અને ઋણ એક્સ નો ગુણાકાર ઋણ ત્રણ એક્સ અને ધન 2 તો અહીં જુઓ આપણને ફરી આજ બહુપદી x નો વર્ગ ઓછા ત્રણ વત્તા બે મળે છે